સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછતના સમાચાર સામે આવ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ લોકો પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે અત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાબરકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ છે. તો હિંમતનગરના ગામબોઈ પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવા લાંબી લાઈનો લાગી છે. જી હા, જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પેટ્રોલ ડીઝલની અછતને લઈને હિંમતનગરના ગામબોઈ પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવા લાંબી લાઈનો લાગી છે. તો મોટી સંખ્યામાં ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો લાંબી લાઈનો લાગી છે ટ્રેક્ટરોની. તો વાવણી લાયક વરસાદ બાદ ખેતરમાં ટ્રેક્ટરને ખેડવા માટે જરૂર પડે છે, ત્યારે ડીઝલ અને પેટ્રોલ પુરાવા માટે ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 1 કિલોમીટર સુધી ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો લાગી છે. અનેક જગ્યાથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એટલે સાબરકાંઠામાં પણ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવા માટે પહોંચી રહ્યા છે. ઘણા પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ ખૂટી રહ્યું હોય કે ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હિંમતનગરના ગામબોઈમાં પણ પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ડીઝલ પુરાવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. વાવણી લાયક વરસાદ બાદ ખેતરમાં ટ્રેક્ટરની ખેડવા માટેની જરૂર પડતી હોય છે, ત્યારે 1 કિલોમીટર સુધી ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો લાગી છે.